પરિવાર વ્યવસ્થા કેવી હોવી જોઈએ પરિવારમાં શું સંમિલિત થવાથી પરિવાર સદગ્રહસ્થનો પરિવાર ગ્રહસ્થાશ્રમ દૈપ્યમાન કઈ રીતે બને એની સુંદર વિચારધારા આ પ્રજ્ઞા પ્રજ્ઞાપુરાણમાં આપેલી છે તો આપ અચૂક આ ઓડિયોનો લાભ લેશો ઔમ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારીણે સચિદાનંદ तस्मै श्रीगुर्वै नमः सरस्वत्यै नमो नित्यं भद्रकालै नमो नमः वेदवेदान्तवेदाङ्गविद्यास्थानेभ्य एव च व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणिदये वासेष्ठ नमो नमः वासिष्ठाय नमो नमः ॐ भूर्भुवः स्वः भर्गो देवस्य धीमहि ઃ પ્રચોદયાત પ્રજ્ઞાપુરાણમાં આજે જોઈશું પૂરી નિષ્ઠાથી સાચી રીતે સાધવામાં આવેલો ગ્રહસ્થ ધર્મ કઈ રીતે ફળદાયી બને છે એ અહીં કેટલાક શ્રેષ્ઠ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે મહાભારતમાં શું અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે બંને મહાબળવાન યોદ્ધા હતા અને યુદ્ધ વિદ્યામાં ખૂબ પારંગત હતા યુદ્ધ ચાલ્યું છે એની ભયંકરતા વધતી જતી હતી કોઈ નિર્ણય આવતો ન હતો અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે છેલ્લા ત્રણ બાણોમાં જ ફેંસલો કરવો કાં તો એટલાથી કોઈકનો વધ થાય અથવા તો યુદ્ધ બંધ કરી અને બંને પક્ષ પરાજય સ્વીકારી લે જીવન મરણનો પ્રશ્ન આવી પડતા શ્રી કૃષ્ણે અર્જુનને મદદ કરવી પડી એમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે ગોવર્ધન પર્વત ઉઠાવીને વ્રજનું રક્ષણ કરવાનું પુણ્ય હું મારા અર્જુનના બાણ સાથે જોડું છું આમ કરવાથી તે આગ્ને આગ્નેયાસ્ત્ર બાણ એકદમ પ્રચંડ બની ગયું છે બીજી બાજુ સુધનવાએ પણ સંકલ્પ કર્યો કે એક વ્રતનું પાલન કરવાનું મારું પુણ્ય મારા આ બાણ સાથે જોડાઈ જાય બંને બાણ આકાશ માર્ગે આગળ વધ્યા છે બંને એકબીજાને વચમાંથી કાપવાના પ્રયત્નો કર્યા અર્જુનનું બાણ કપાઈ ગયું અને સુધનવાનું આગળ વધ્યું પણ નિશાન ચૂકી ગયું બીજું બાણ લેવામાં આવ્યું છે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ મગરના મુખમાંથી હાથીને બચાવવાનું પુણ્ય તેમજ દ્રૌપદીની લાજ બચાવવાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડી દીધું તો બીજી બાજુ સુધનવાએ પણ એમ કહ્યું કે જો મેં નીતિપૂર્વકની કમાણી કરી છે અને ચારિત્રમાં સહેજ પણ ત્રુટી આવવા દીધી નથી એનું જે કંઈ પુણ્ય ફળ મળ્યું હોય તે મારા આ બાણ સાથે જોડાય આ વખતે પણ બંને અસ્ત્ર આકાશમાં આગળ અથડાયા છે સુધનવાના બાણથી અર્જુનનું બાણ કપાવી કપાઈને પૃથ્વી પર પડ્યું છે હવે છેલનું બાણ બાકી હતું એના આધારે જ અંતિમ નિર્ણય લેવાનો હતો ભગવાન શ્રી કૃષ્ણે संकल्प कौचे यदा यदा धर्म से ग्लार्भवती भारत अभ्युथान धर्म से तदात्म सृजा्य हम पराणय पाल परीत्रणय साधुना विनाशा दुष्कृता धर्म संस्था संभवामी युगे युगे છેલ્લું બાણ અંતિમ નિર્ણય થવાનો હતો ભગવાન શ્રી કૃષ્ણને મજબૂત સંકલ્પ લીધો છે વારંવાર જન્મ લઈને ધરતીનો ભાર ઉતારવાનું પુણ્ય મારા અર્જુનના બાણ સાથે જોડાઈ જાય આ બાજુ સુધનવાએ એ પણ સંકલ્પ લીધો છે જો મેં એક ક્ષણવાર માટે પણ સ્વાર્થનું ચિંતન કર્યા વગર મનને સતત હંમેશા પરમાર્થ પરાયણ રાખ્યું હોય તો મારું આ પુણ્ય એ બાણ સાથે જોડાઈ જાય સતત પરમાર્થમાં સુધનવા રહ્યા છે औरों के हित जो जीता है औरों के हित जो मरता है उसका हर आंसु रामायण प्रत्येक कर्म ही गीता है प्रत्येक कर्म ही गीता है शुद्धन है संकल्प ली

આપણાને શ્રેષ્ઠ જ્ઞાન આપતું પુરાણ પ્રજ્ઞા પુરાણ એટલે આપણી પ્રજ્ઞા જાગૃત કરી આપણા પરમાર્થ વ્રતિ તરફ વાળતું પુરાણ આપણે દરરોજ પરિવાર વ્યવસ્થા પ્રકરણમાં આજે શાલીન પરિવાર વિશે જોઈશું ઘણા વર્ષો પહેલાં જાપાનમાં શ્રી ઓપી શાદ્ર નામના એક મંત્રી થઈ ગયા એમનું કુટુંબ આખા જાપાનમાં સૌથી મોટામાં મોટું કુટુંબ હતું આ વિશાળ પરિવારના સભ્યોની કુલ સંખ્યા એક હજાર કરતાં પણ વધારે હતી આમ છતાં કુટુંબમાં સભ્યો વચ્ચે કદી બોલાચાલી સરખી પણ થઈ ન હતી આ કુટુંબની ખ્યાતિ તે વખતના જાપાનના સમ્રાટ યામાતો સુધી પહોંચી છે તો એણે સાચી હકીકતની તપાસ કરવાનો વિચાર કર્યો છે આ માટે સમ્રાટ સાદ્રને ઘરે તેઓ ગયા છે વ્રદ મંત્રીએ સમ્રાટનો યથોચિત આદર્શ સત્કાર કર્યો છે સમ્રાટે વૃદ્ધ મંત્રીને આટલા મોટા પરિવારની શાલીનતા તથા સજ્જનતાનું કારણ પૂછ્યું છે ત્યારે વ્રદ મંત્રીએ જવાબ આપ્યો છે કે અમારા કુટુંબની દરેક વ્યક્તિ સંયમ સહનશીલતા અને પરસ્પરના સહકારનું મહત્વ સમજે છે શાલીનતા ટકાવી રાખવી તેને એક દરેક સભ્ય પોતાની પવિત્ર સાધનાનું એક અંગ માને છે સમ્રાટ કુટુંબમાં સદગુણોનો સમાવેશ થતા આ વિકાસના મહત્વને સમજીને અન્ય નાગરિકોને પણ આચાર સંહિતાના સ્વરૂપમાં એ ગુણોને અપનાવવાની સલાહ આપી છે બીજો એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે સદગ્રહસ્થની સિદ્ધિ સાધના એક સદગ્રહસ્થ હતો તે સંયમપૂર્વક રહેતો હતો કુટુંબને સુસંસ્કારી બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતો હતો તે નીતિપૂર્વક આજીવિકા મેળવતો હતો અને બચેલો સમય ધન તે પરમાર્થ કાર્યોમાં વાપરતો હતો તે તપોવનમાં તો નહોતો રહેતો પણ તેણે ઘરને જ તપોવન બનાવ્યો હતો આ ધર્માત્મા અને વિરક્ત એવા ગ્રહસ્થની યોગ સાધનાથી દેવો પણ પ્રસન્ન થયા છે ઇન્દ્ર એની આગળ પ્રગટ થયા છે અને વરદાન માગવા માટે કહ્યું છે પણ એ શું માગે મારું પણ માગું નહીં અપને તન કે કાજ જ પરમા કારણે મને માગતા ના આવેલા જ જ્યારે અસંતોષ જ ન હોય તો પછી શેનો અભાવ રહે લાંબો હાથ કરવામાં પણ આબરૂ જાય છે સ્વાભિમાન ખોઈને જ કોઈની પાસેથી કંઈક માગી શકાય છે તેથી તેણે એવો ઉપાય શોધી કાઢ્યો કે જેમાં પોતાની ઉપર રોડ પણ ન ચડે અને દેવને ખોટું પણ ના લાગે તેણે વરદાન માંગ્યું કે જ્યાં તેનો પડછાયો પડે ત્યાં બધે જ કલ્યાણ થઈ જાય વરદાન મળી ગયું આશ્ચર્યચકિત થયેલા દેવે પૂછ્યું જો તમે એવું વરદાન માગ્યું હોત કે કોઈના હાથે હાથ મૂકવાથી કોઈના માથા પર હાથ મૂકવાથી તેનું કલ્યાણ થઈ જાય તો એનાથી તમને આનંદ મળત તમારી પ્રશંસા થાત અને લોકો તમને એના બદલો એનો બદલો પણ આપત પરંતુ તમારા પડછાયાથી કલ્યાણ થવાના લીધે આ બધા લાભો તમને નહીં મળે તો પછી તમે આવું વિચિત્ર વરદાન કેમ માગ્યું ત્યારે સદગ્રહસ્થે કહ્યું છે કે હે દેવ સામેવાળાનું કલ્યાણ થવાથી તો આપણો અહંકાર વધે સાધનામાં વિઘ્ન આવે પડછાયો કોની ઉપર પડ્યો કોને કેટલો લાભ મળ્યો એની ખબર મારા જેવા વિનમ્ર મનસોને ન પડે એ જ મારા માટે શ્રેયકર છે સાધનાનું આ સ્વરૂપ જ વર્ણન કરવા યોગ્ય છે એજ જ ક્રમશઃ પ્રગતિના માર્ગે આગળ વધતા વધતા વ્યક્તિને મહાબડા આજે અહીંયા સમાપ્ત કે હિત જો જીતા હૈર કે હિત જો મરતા હૈ હૈકા હર આંસુ રામાયણ પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ રામાયણમાં કીધું છે પર હિત સર્સ ધર્મ નહીં ભાઈ પર પીડન સમ નહીં અધમાય આવી દિવ્ય વાતો સાથે ધન્ય ગ્રહસ્થાશ્રમ બને એવી દિવ્ય વાતો આવશે આપ સૌને આ ઓડિયો સાંભળી અન્યમાં પણ ફોર ફોરવર્ડ કરવા નંબર વિ